ગુજરાત રાજ્યના ગૃહમંત્રી વારંવાર નિવેદન આપે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, દાદાના રાજમાં દાદાગીરી નહીં ચાલે. અને ગુજરાત રાજ્યમાં જ્યારે દાહોદમાં દુષ્કર્મ થાય તો એમનું મોઢું સીવાઈ જાય, જાણે કે એમને સાપ સૂંઘી ગયો. વડોદરા મહેસાણામાં ભાજપના નેતાઓ દુષ્કર્મમાં પકડાય તો એમનું મોઢું સીવાય જાય, ત્યારે એમને કોઈને કાયદાનું ભાન કરાવવાનું યાદ ના આવે. આજે આ પ્રશ્ન એટલા માટે ઉપાડવામાં આવ્યો કે વડોદરામાં છેલ્લા કેટલાક દિવસો પહેલા એક દુષ્કર્મની ફરિયાદ ભાજપના એક નેતા આકાશ ગોયલ ઉપર થઈ હતી. નવ નવ દિવસે પકડાય અથવા તો હાજર થાય અને આરોપી હાજર થાય, બળાત્કારનો આરોપી હોય છતાં એ આરોપીને ડિમાન્ડ ના મળે. આ એ જ આરોપી હતો કે જે કહેતો હતો કે બરોડાના પાંચ પાંચ ધારાસભ્યો મારી પાસે છે, તો શું એ ધારાસભ્યોના લીધે એને રિમાન્ડ ન મળ્યા? નાનકડી ચોરીની ઘટના હોય અથવા તો અનેક આવી ઘટનાઓ હોય છે, પોલીસ રિમાન્ડ આપતી હોય છે, રિમાન્ડ માંગતી હોય છે અને કોર્ટ આપતી હોય છે. તો આ વખતે પોલીસે એવી તો શું રજૂઆત કરી કે આ દુષ્કર્મનો આરોપી જે નવ નવ દિવસથી ભાગતો ફરતો હતો, પોલીસે તપાસ કરવાની હોય કે આ નવ દિવસ ક્યાં હતો અને કોણ મદદ કરી રહ્યું હતું, એની જગ્યાએ એ વ્યક્તિને રિમાન્ડ મળ્યા વગર એને જેલ ભેગો કરવામાં આવે. આ ઘટનાઓ વારંવાર થતી હોય, નાની નાની માછલીઓને ભરગોડા કાઢી અને ગૃહ રાજ્યમંત્રી વાવાઈ લૂંટવાનો પ્રયત્ન કરતા હોય કે અમે અમને કાયદાનું ભાન કરાવ્યું, ત્યારે આ મોટી માછલીઓ અને ખાસ કરીને ભાજપના કયા નેતાઓના વરઘોડા કાઢે, શું એ સંઘી નટ દાહોદનો આરોપી એનો વરઘોડો કાઢ્યો, શું વડોદરાની એ મહિલાના દુષ્કર્મની આરોપી જે ભાજપનો આગેવાન જેના બધા નેતાઓ જોડે ફોટાઓ છે ભાજપના, શું એનો વરઘોડો કાઢ્યો, શું મહેસાણાના ભાજપ યુવા મોરચાનો આરોપી દુષ્કર્મના આરોપીને મદદ કરતો હતો એનો વરઘોડો કાઢ્યો, શું આટકોટમાં થયેલા દુષ્કર્મની ઘટના જેમાં બબ્બે ભાજપના નેતાઓના નામ આવ્યા હતા અને ભાજપના નેતાઓની સંસ્થામાં બનાવ બન્યા હતા, શું એમના વરઘોડા કાઢ્યા, હન્ની કાંડ હોય કે રાજકોટનું ટીઆરપી કાંડ હોય ત્યારે એમને કાયદો ભાન યાદ કરાવવાનું ભાન નથી થતું? મારે આ ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને સવાલ પૂછવા છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની વાત આવે ત્યારે ભાજપના આરોપી હોય તો તમારું અલગ વર્તન હોય છે, આવું કેમ? તમારા માટે દરેક આરોપીઓ સરખા હોવા જોઈએ, અને હું એવું માનું છું કે કદાચ આ પ્રકારના ભાજપના આરોપી, આ મારો આક્ષેપ છે કે તપાસ કરવામાં આવે કે જેલમાં પણ શું એમને કંઈ સ્પેશિયલ સુવિધાઓ તો નથી અપાતી ને, એની પણ તપાસ થવી જોઈએ, તેવું હું ગુજરાત રાજ્યના ડીજીપી પાસે માંગણી કરું છું કે એની પણ તપાસ થવી જોઈએ અને આ પ્રકારના બળાત્કારના આરોપી જેમને કાયદાનું ભાન કરાવવાની જરૂર છે તે દિશામાં પણ પગલાં લેવાવા જોઈએ, આવી અમે માંગ કરીએ છીએ.